ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેનું હજુ કામ અધૂરું હોવા છતાં પણ ટોલ ટેક્સ લેવાની વાતને લઈને વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. નજીકના 20થી વધુ ગામોના આગેવાનો અને સરપંચ દ્વારા ઉગ્ર વિરોધ કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. જો કે જે પ્રમાણે ટોલના ભાવો નક્કી થયા છે તેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ફોર ટ્રેક રોડ પ્રોજેક્ટનું ઠેર ઠેર કામ અસ્તવ્યસ્ત છે, છતાં ભાવનગર નજીકના કોબડી ખાતેના ટોલ પ્લાઝા પરથી ટોલ ટેક્સ ઉઘરાવવાનો પ્રારંભ થવાનો હતો. તેમજ અધૂરા કામ છતાં માર્ગ ઉપરથી પસાર થતા નાના મોટા 2000 વાહનોને આર્થિક અસર થાય તે પૂર્વે લોકરોષ જાગતા છેલ્લી ઘડીએ કોબડીના ટોલ પ્લાઝા નજીક ટોલ ટેક્સ ઉઘરાવવાનો નિર્ણય રદ કરાયો હતો. ત્યારબાદ ફરી વખત ટોલ ટેક્સ લેવામાં આવતા ગ્રામજનો ભારે વિરોધ કરી રહ્યા છે. હજુ તો આ રોડનું કામ બાકી છે. તેમજ તળાજા નજીક શેત્રુંજી નદી પરનો પુલ એક તરફનો હજુ બાકી છે, ઉપરાંત નાના નાના અનેક પુલના કામ પણ હજુ બાકી છે. ત્યારે ટોલ કેવી રીતે લઈ શકાય જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ભાવનગર અલંગ વચ્ચે મોટા પ્રમાણમાં ટ્રાફિક દૈનિક ધોરણે રહે છે. કાર અને ટ્રકના પરિવહનથી આ માર્ગ સતત ધમધમતો રહે છે. ભાવનગર તળાજા વચ્ચેનો 48 કિલોમીટરનો રસ્તો 810 કરોડને ખર્ચે બની રહ્યો છે. તળાજાથી સોમનાથ સુધી 4 ટ્રેકનો પ્રોજેક્ટ હજુ બાકી છે. અનેક જગ્યાઓએ જમીન સંપાદનના કામ બાકી છે. લોકોએ માંગ કરતા જણાવ્યું છે કે રાજ્યના અન્ય જિલ્લામાં જેમ કે સુરત, નવસારી, વાપી, ભરૂચ સહિતના ટોલ ટેક્સ પર જે તે જિલ્લામાં માર્ગ પરિવહન કરતા મુસાફરોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે તો ભાવનગર જિલ્લાને શા માટે અન્યાય કરવામાં આવે છે તે સહિતના મુદ્દા પર લોકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. હાલ જે અત્યારે ટોલ નાકો જે ચાલુ કરવામાં આવ્યું છે તો તેની અંદર જે બાજુમાં સર્વિસ રોડ છે તે ખરેખર સર્વિસ રોડ બંધ કરવામાં આવેલ છે. તો લોકોની પબ્લિકની માંગ છે કે સર્વિસ રોડ ચાલુ કરવો, કે આજુબાજુના ગામડાઓમાં જે કાંઈ રોડો એટલા બધા ખરાબ થઈ ગયા છે કે જે સર્વિસ રોડો જે કાંઈ કંપનીએ યુઝ કરેલ છે તો એ સર્વિસ રોડ અત્યારે હાલમાં રિપેર પણ નથી કર્યા. તમે જુઓ કે હજી તણસાની નજીકમાં કેટલા બધા ખાડા પડી ગયેલા છે, એક પણ ગાડી ચાલે એવું નથી. આગળ પણ તમે જુઓ કોબડીની આગળ છે, ભંડારિયા છે, તો એ રિપેર કરે જેથી કરીને આ જે પબ્લિક હેરાન થાય છે એ ન થાય. અને સર્વિસ રોડ જો આપવામાં આવે અને આજુબાજુના ગામમાં જે ભંડારિયા છે, કોબડી છે, વડી છે, ઉખલ્લા છે, જે કાંઈ એના જે કિલોમીટરની રેન્જ જે કાંઈ રાજપથ પ્રમાણે જે કાંઈ ત્રિજ્યાની માલપાસ જે કાંઈ જવા દેવામાં આવે છે ટોલ ફ્રીમાં, તો એ લોકોની જે માંગ છે એ માંગ પણ ખરેખર પૂરી થવી જોઈએ. અગાઉ રજૂઆત કરવામાં અગાઉ પણ કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરેલ છે. સરપંચ પરિષદ વતી સરપંચ એસોસિએશનના બધાએ જે કાંઈ સરપંચો બધાએ ગામના જે કોબડી ગામના સરપંચ પણ હાજર હતા, ભંડારીયા ગામના સરપંચ પણ, સાર્વદર ગામના સરપંચ પણ અને આજુબાજુના તમામ સરપંચો હતા અને રજૂઆત કલેક્ટર સાહેબને પણ કરેલ છે કે સરપંચ એક લોકસેવક છે. લોકસેવક જ્યારે લોકોના કામ માટે તાલુકા મથકે જતો હોય કે જિલ્લા મથકે જતો હોય તો લોકોના પ્રશ્ન માટે જતો હોય છે, તો એનો પણ ટોલ નાકો લેવામાં આવે છે તેની પણ અમે રજૂઆત કરી છે. તો સરપંચનું પણ ટોલ નાકો લેવામાં ન આવે, કારણ ધારો કે સાંસદ છે, ધારાસભ્ય છે, આ લોકોને પગાર પણ આપે છે. સરપંચ તો કોઈ પણ પ્રકારનો પગાર લીધા વગર લોકોની સેવા જ કરે છે. તો લોકોની સેવા કરવા જઈ રહ્યો હોય ત્યારે જે કાંઈ તંત્ર દ્વારા જે કાંઈ ટોલ નાકાની માલપાસ જે ફી લેવામાં આવે છે એ ખરેખર લેવામાં ન આવે. અને અમારી માંગ જો સંતોષવામાં નહીં આવે તો અમારું એસોસિએશન છે એ ખરેખર ગાંધી સિંધા માર્ગે તેનું આંદોલન પણ કરશે. જો કે હાલ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે ભાવ લિસ્ટ જાહેર કરવામાં આવ્યા છે તેને લઈને પણ લોકોમાં ખૂબ જ રોષ છે. માત્ર 48 કિલોમીટરના અંતર માટે કાર માટે જ 40 રૂપિયા જવાના અને 40 રૂપિયા આવવાના, જ્યારે લોકલ રજીસ્ટ્રેશન કાર માટે 20 નક્કી કરાયા છે. ત્યારે લોકલ લોકોને અન્ય સ્થળોની જેમ ફી પાસ મળવો જોઈએ, તેમજ કાર જેવા વાહનોને તો વિનામૂલ્યે રાખવો જોઈએ તેમ રાહદારીઓએ તેમની વાત મીડિયા સામે મૂકી. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર કોબડી નજીક જે ટોલ ટેક્સ લેવામાં આવે છે તે અંગે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીને પૂછતા જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે હવે આગામી દિવસોમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તે જોવાનું રહ્યું.
તેમજ લોકોનો વિરોધ અને સોશિયલ મીડિયામાં ચાલી રહેલ મુહિમ રંગ લાવશે કે કેમ તે જોવાનું રહ્યું. અગાઉ નજીકમાં આવેલ અલગ અલગ ગામોના સરપંચ દ્વારા ભાવનગર કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. સાથે જ સૂત્રોચ્ચાર કરી વિરોધ પણ કરવામાં આવ્યો હતો. તેમજ રાજકીય નેતાઓને પણ ટોલ ટેક્સ અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં ન આવતા ફરી એક વખત ગામ લોકોનો વિરોધ ઉગ્ર બન્યો છે. જો આગામી દિવસોમાં ગ્રામજનો માટે સર્વિસ રોડની સુવિધા તેમજ ટોલ ટેક્સ માંથી મુક્તિ આપવામાં ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી આપી હતી. અજય બુદેલિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, ભાવનગર.